तो वलसाड जिल्लाना वातावरण में पलटो आव्यो छे। कपराणाना नाना पोंढा अने आसपासना विस्तारों में कमोसमी वरसाद थयो छे। भर उनाळे चोमासा जेवो माहोल सर्जायो ने केरीना पाकने व्यापक नुकसानी भीती अत्यारे खेडूतो सेवी रह्या छे। खेडूतोमां चिंतानो माहोल छे। जिल्लाना अन्य तालुकाओमां वादळछાયુ वातावरण नोंધાયું છે। तो कमोसमी वरसाद ने कारण तात बनिया चिंतित। कमोसमी वरसाद ने कारण वातावरण में पलटो पण जोवा मळ्यो छे। अनेक विस्तारों में वरसाद थयो छे। ग्राम्य विस्तार शहरी विस्तार में वरसाद नोंधायो। वात करिए सूरत ने। सूरत जिल्लाना वातावरण में पलटो आव्यो। जिल्लामां कमोसमी वरसाद। सूरतना कांबरेज बारडोली महुआ तालुका में कमोसमी वरसाद थयो छे। भर उनाळे चोमासा जेवो माहोल सर्जायो। कमोसमी वरसाद थी खेडूतो चिंतित थया। आ तरफ बात करिए तापीनी। तापीना डोलवण तालुकाना वातावरणमां पण पलटो आव्यो। भर उनाळामां डोलवणमां चोमासा जेवो माहोल सर्जायो। डोलवण सहित ग्राम्य पंથકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો। સવાર થતાની સાથે જ ધોધમાર વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ભર ઉનાળામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા ખેડૂતોને શાકભાજી સહિત કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ છે। तो तापी जिल्लाना वातावरणमां पलटो आवता भर उनाळामां वरसादी माहोल छवायो। सवारे डोलवणमां गाजवीज साथे वरसाद पड्यो ने बाद जिल्लाना व्यारा सहित वालहूड तेमज सोनगढ़ तालुकाना छेवाड़ाना चीमेर सहितना ग्राम्य विस्तारोमां पण कमोसमी मावठुं पड्युं। भर उनाळामां ज चोमासा जेवुं वातावरण सर्जाता खेडूतो अवढારમાં મુકાયા છે। અહીં વાત કરીએ નવસારીની। નવસારી શહેરમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદી છાંટાની શરૂઆત થઈ। કમોસમી વરસાદે ફરી એકવાર કેરી પકવતા ખેડૂતોની ચિંતા વધારી છે। હજી જિલ્લામાં અનેક વાડીઓમાં કેરી ઉતારવાની બાકી છે। કેરીમાં ફળ બાકીના ઉપદ્રવ સામે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। કેરીની ગુણવત્તા બગડતા ભાવ નીચા રહેવાથી ખેડૂતોને નુકસાન થશે। બફારા અને ગરમીથી શહેરીજનોને મુક્તિ મળી। तो आ तरफ भावनगर जिला में वीजली पड़ता 15 वर्षीय किशोर नु मौत थयु छे। तळाचा तालुकाना सांखड़ा सरगामे कमोसमी वरसाद दरमियान वीजली पड़ता किशोर अरविंद नु मौत थयु छे। आज विस्तार में अन्य एक व्यक्ति पर वीजली पड़ता गंभीर इजा पहुंची हती। तो मृतक किशोर ना मृतदेह ने सरकारी होस्पिटल में पीएम अर्थे खसेड़वामां आव्यो हतो। તો સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ચાની કીટલી પર ચપ્પુ બતાવીને મોબાઈલ છીનવાનો પ્રયાસ કર્યો। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ આંચના ભાઠીના વિસ્તારના છે। પોલીસના ખોફ વગર બેફામ લૂંટારુઓ ફરે છે। લૂંટારાઓ સ્કૂટી પર આવ્યા હતા અને મોબાઈલ છીનવાનો પ્રયાસ નિષ્ફળ જતા ચપ્પુ મારવાનો પ્રયાસ કર્યો અને થોડીવારમાં ત્યાંથી ભાગી ગયો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। જે લૂંટ કરવાની ઘટના છે, જે કે લૂંટ કરવામાં લૂંટારો નિષ્ફળ ગયો છે, પરંતુ અહીં દેખાઈ રહ્યું છે કે લૂંટારુઓ અને પોલીસનો કોઈ ખોફ જ ન રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। ચપ્પુ બતાવીને મોબાઈલ લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જો કે તે નિષ્ફળ જતા તેણે તેની પર જે તેને મારવામાં આવ્યો હોય તેવું પણ એવી તેણે પ્રયાસ કર્યો છે, જો કે પોલીસનો ખોફ જ ન રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારબાદ તે બાઇક લઈને ત્યાંથી ભાગી ગયો હતો, પરંતુ આ સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સુરતની જે ઘટના છે, અસામાજિક તત્વો જાણે બેફામ બન્યા હોય, વારંવાર આવી ઘટનાઓ બને છે। હત્યા અને લૂંટની જે ઘટનાઓ છે તે હવે સામાન્ય બની ગઈ છે। જાણકારી મેળવીશું સંવાદદાતા કીર્તિ જોડાઈ ગયા છે. કીર્તિશ, ચપ્પુ બતાવી મોબાઈલ લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, શું છે આ ઘટના? બિલકુલ, ગુજરાતના કાયદાની વ્યવસ્થા જાળવવાની જેના શિરે છે તેવા ગૃહમંત્રીનું શહેર છે સુરત, અને તેના શહેરમાં ગુનેગારો બેફામ બન્યા છે અને પોલીસની જાણે ગુનેગારો પર ધાક રહી નથી તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સુરતના આજના વિસ્તારમાં ચાલી કીટલી પર બેઠેલા યુવકો પાસે સ્કૂટી પર આવેલા યુવકોએ મોબાઈલ ખૂંચવાનો પ્રયાસ કર્યો હતો અને આ યુવકોએ તેમનો સામનો કરતા આરોપીઓ દ્વારા ચપ્પુ મારવાનો પ્રયાસ કર્યો હતો. સતત આ પ્રકારની ઘટનાઓ સુરતમાં બની રહી છે. પોલીસ, સુરત પોલીસ કામગીરીમાં સદંતર નિષ્ફળ નીવડી છે, તેને લઈને ગુનેગારો એટલી હદે બેકાબુ બન્યા છે. ઘટનાને અંજામ આપવા આવે ને જો કોઈ સામનો કરે તો તેમના પર ઘાતક હુમલો કરતા હોય છે. થોડા દિવસ પહેલા આ જ પ્રકારે મોબાઈલની ચીડ ઝડપને લઈને
ત્રણ જેટલા ઇસમો દ્વારા એક યુવકની હત્યા કરવાનો મામલો પણ સામે આવ્યો હતો. એટલે સુરતમાં ગુનેગારો પર કોઈ પણ જાતની પોલીસની ભીખ રહી નથી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને હવે સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે પોતાની ઇજ્જત બચાવવા માટે કામગીરી શરૂઆત કરી છે. બિલકુલ કીર્તિ, આભાર આપનું જાણકારી માટે. તો આ દ્રશ્યો છે સીસીટીવીમાં ક્યાં થયા છે, ત્યારે આ દ્રશ્યોના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આ લૂંટારું છે તે કોણ હતો તે સમગ્ર દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં બિનવારસી હાલતમાં બાળકીનો મૃતદેહ મળ્યો. સાયલા હાઈવે પર નાળામાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. 1.5 વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો. બાળકી પર તાંત્રિક વિધિ કરી હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. આ બાળકીના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તો સાયલા નજીક નાળામાંથી લગભગ 1.5 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે અને સાથે જ તેવી પણ શંકા સેવાઈ રહી છે કે આ બાળકી પર તાંત્રિક વિધિ કરવામાં આવી હોય, ત્યારબાદ તેની હત્યા કરી હોવાની આશંકા અત્યારે સેવાઈ રહી. બાળકીનો જે મૃતદેહ છે તેને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 1.5 વર્ષની આ બાળકી જેનો મૃતદેહ મળી આવ્યો છે, બિનવારસી હાલતમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. સાયલા નજીક નાળામાંથી આ બાળકીનો મૃતદેહ મળી આવ્યો, જોકે એવી આશંકા સેવાઈ રહી છે કે આ બાળકી પર તાંત્રિક વિધિ કરવામાં આવી ત્યારબાદ હત્યા કરવામાં આવી તેવી આશંકા અત્યારે સેવાઈ રહી છે. સાથે જ વાત કરીએ તો આજે બાળકીનો મૃતદેહ છે તેને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવાની તજવીજ પણ હાથ ધરાઈ છે. આગળની જે તપાસ છે તેને પણ હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગરની આ ઘટના છે જેમાં બિનવારસી હાલતમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો. જાણકારી સાથે સંવાદદાતા અક્ષય જોશી જોડાઈ ગયા છે. અક્ષય, 1.5 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે, ઘટના શું છે? વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા સાયલા નેશનલ હાઈવે પર સાપર ગામ નજીક આવેલા એક નાળાની નીચેથી અંદાજે 1.5 વર્ષની બાળકીની જે છે એ મૃતદેહ મળી આવ્યો હતો અને મૃતદેહને હત્યા કરવામાં આવી હોવાની હાલ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે જે બાળકીનો જે મૃતદેહ મળી આવ્યો છે તેની મૃતદેહ પર ઇજાઓના નિશાન મળી આવતા હાલ હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ એવી પણ વાત કરવામાં આવી રહી છે કે ક્યાંક ને ક્યાંક તાંત્રિક વિધિ માટે થઈ અને આ બાળકીની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેને લઈને પોલીસ દ્વારા અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક આ જે બાળકી છે એનો તાંત્રિક વિધિ માટે થઈને જ હત્યામાં ઉપયોગ કરવામાં આવ્યો હોય એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે. હાલ બિલકુલ અક્ષય, આભાર આપનું જાણકારી માટે. 1.5 વર્ષની આ બાળકી જેનો મૃતદેહ મળી આવ્યો છે અત્યારે પોલીસ પણ તપાસ કરી રહી છે. આ બાળકીને ત્યાં કોણ ફેંકી ગયું છે આ તમામ દિશામાં અત્યારે પોલીસ તપાસ હાથ ધરી રહી છે. જો કે બાળકી સાથે તાંત્રિક વિધિ કર્યા બાદ તેની સાથે હત્યા કરવામાં આવી હોય તેવી અત્યારે આશંકા સેવાઈ રહી છે. દ્વારકામાંથી થયું સગીરાનું અપહરણ. દ્વારકાની સગીરાનું અજાણ્યા ઇસમે અપહરણ કર્યું છે અને સગીરા સાથે બદકામ કરવાના ઇરાદે અપહરણ કરાયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. દ્વારકા પોલીસ દ્વારા પોક્સો એક્ટ સહિત આઈપીસીની કલમ 363-366 મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા અને સગીરાને આરોપીના ચુંગાલમાંથી મુક્ત કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. અમદાવાદના નવરંગપુરામાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ. દિલ્હીની બ્યુટિશિયન મહિલાએ અમદાવાદના ફોટોગ્રાફર યુવક સામે આ ફરિયાદ નોંધાવી છે. યુવતી અમદાવાદમાં લગ્નના ઓર્ડર માટે આવી હતી અને યુવકે લગ્નની લાલચ આપી અલગ અલગ સમયે શરીર સંબંધ બાંધ્યા હતા. યુવકે બાદમાં લગ્ન ન કરતા યુવતીએ મુંબઈમાં યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. મુંબઈથી અમદાવાદ આ ફરિયાદ ફોરવર્ડ કરાતા નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મોરબીના જૂના બસ સ્ટેન્ડ નજીક 26 તારીખે થયેલી હત્યાના આરોપીઓને ઝડપી પાડવામાં મોરબી પોલીસને સફળતા મળી છે. યુવકને છરીના 2 ઘા ઝીંકી તેની હત્યા કરી 3 આરોપીઓ ફરાર થયા હતા. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં મૃતક યુવકની માતાએ ફરિયાદ નોંધાતા કાર્યવાહી હાથ ધરાઈ હતી. મોરબી એસઓજી, એલસીબી અને સિટી એ ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. સાથે જ આરોપીઓની પૂછપરછ દરમિયાન એક આરોપીની પત્ની સાથે મૃતકના આડા સંબંધ હોવાની શંકામાં યુવકની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. જિલ્લાની એલસીબી, એસઓજી અને લોકલ પોલીસ સ્ટેશનની ટીમ આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને લગાડવામાં આવેલા હતા અને આ ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓ
ની હાલ ધરપકડ કરવામાં આવેલી છે અને આ લોકો અત્યારે પોલીસ રિમાન્ડમાં છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં એક હત્યા થતા ચકચાર મચી ગયો હતો। હત્યાની સાથે સાથે રાતના અંધકારમાં એક ઇસમ પર હુમલો પણ કરવામાં આવ્યો હતો, જેના પર હુમલો થયો તે યુવક અને તેના શેઠનો ભંગારનો ધંધો હતો અને તેમના ભંગારના ગોડાઉનમાં પણ કોઈ અજાણ્યા ઇસમો દ્વારા આગ લગાવવામાં આવી હતી। ત્યારે સમગ્ર મામલે પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે મૃતક ઝહીર શેખ અને તેના પર હુમલો થયો તે લક્ષ્મણ મધરાતે કોપરના તાર ચોરી કરવા નીકળ્યા હતા। ઉમરગામમાં રેલવેનું કામ ચાલી રહ્યું છે, જેમાં છેલ્લા ઘણા સમયથી કોપરના તારની ચોરી સામે આવી રહી હતી, જેના કારણે કોન્ટ્રાક્ટર ખૂબ ગુસ્સામાં હતો અને તેને આ ચોરી કોણ કરી રહ્યું છે તેની તપાસ માટે માણસો ગોઠવ્યા હતા। જ્યારે મધરાતે લક્ષ્મણ અને ઝહીર શેખને કોપરના તારની ચોરી કરવા માટે ગયા તે સમયે કોન્ટ્રાક્ટરના માણસો અને કોન્ટ્રાક્ટર દ્વારા લક્ષ્મણ અને ઝહીર પર હુમલો કરવામાં આવ્યો હતો, તેમાં લક્ષ્મણ અને ઝહીર શેખને ઢોર માર મારવામાં આવતા ઝહીર શેખનું મોત નિપજ્યું હતું અને લક્ષ્મણનું જીવ બચી ગયું હતું। આ ઇસમો ચોરી કરવા આવેલા હતા અને એ બાબતે કોન્ટ્રાક્ટર છે સુધાકર એને જાણ થતા એ સુધાકર અને એનો માણસ પવન એ ત્યાં આવેલા અને બીજા ઇસમોને પણ એમને બોલાવેલા અને ભેગા મળી અને આ બંને ઇસમોને ઢોર માર મારેલો, જેમાં આ જાકીરનું મૃત્યુ નિપજેલ છે। પ્લાસ્ટિક નાખવાની વાત ચાલુ હતી અમારે ગામની અને એ શેઠે મારા ગિમસા ફાટક પર મને છોડી દીધા। ત્યાંથી હું સંજાનના રસ્તે આવતો હતો, કઈ છોકરા લોકોએ પછી મારા પર વાર કર્યો, મને માર્યો ચોર ચોર કરીને। કોડીનાર તાલુકામાં ઘાટવટ ગામમાંથી ચાર દિવસમાં છ દીપડા પાંજરે પુરાવાની ઘટના બની છે। આ વિસ્તારમાં ચારથી પાંચ દીપડાઓ પણ આટાફેરા મારી રહ્યા હોવાની ગ્રામજનોની ફરિયાદોને ધ્યાનમાં લઈને વનતંત્રએ દીપડાઓને પાંજરે પુર્યા હતા। કોડીનાર મામલતદાર કચેરી પાસે ખેતરમાં વાછરડાનું મારણ કર્યું હતું તો બીજી તરફ ગાંઠવડ ગામે મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો। ગાંઠવડ ગામે માનવભક્ષી દીપડાઓના ત્રાસને કારણે ગ્રામજનો ભયથી ફફડી રહ્યા હતા, ત્યારે વનતંત્રે ચાર દિવસમાં છ દીપડા પકડી પાડતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। પોલખોલના તોડબાજ પત્રકારની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, સ્કૂલ બંધ કરાવી દેવાની ધમકી આપી હતી। મણિનગરની સ્કૂલના સંચાલક પાસેથી રૂપિયા 10 લાખની ખંડણી માગી હતી, 30થી વધુ સ્કૂલો પાસેથી ખંડણી ઉઘરાવી હોવાનું સામે આવ્યું છે। આ ધરપકડ સમયે દારૂના નશામાં હોવાથી વધુ એક ગુનો નોંધાયો છે। સ્કૂલ સંચાલકે આરોપી આશીષને 25,000 ખંડણી પણ આપી હતી, પરંતુ સતત ધમકી અને દબાણ કરતા સ્કૂલ સંચાલકે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે। હાલ આરોપીને જ્યારે ગુનો નોંધાયા પછી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી ત્યારે આરોપી જે B9 અંગીરા અપાર્ટમેન્ટ બોપલ ખાતે રહે છે એને ધરપકડ કરવામાં આવી છે। મધ્યપ્રદેશમાં પોલીસ પર હુમલો કરનારી મહિલા આરોપી સુરતથી ઝડપાઈ છે। સુરત પોલીસે આરોપી મહિલાને કાપોદ્રાના ભરવાડ ફરિયાબાથી ઝડપી પાડી છે। પોતાના સાસરિયા તેના પતિને લઈ જતા હતા તે સમયે પતિને જતા રોકવા માટે પોલીસ પર હુમલો કર્યો હતો। હુમલામાં પોલીસના જવાનોને ગંભીર ઇજાઓ થઈ હતી। ત્યાર પછી મહિલાની ધરપકડ કરીને જેલના હવાલે કરવામાં આવી હતી, પરંતુ જેલમાં બીમારીનું બહાનું બનાવતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। હોસ્પિટલમાં બાથરૂમ જવાની બહાને મહિલા ફરાર થઈ ગઈ હતી। હાલ મહિલાની ધરપકડ કરી મધ્યપ્રદેશ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। કાપોદ્રા વિસ્તારમાં રહેતી હોય જે અનુસંધાને પોતાના અંગત બાતમીદારોથી જે બાતમી મળેલ તે આધારે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આ અંગે મધ્યપ્રદેશ પોલીસને જાણ કરવામાં આવેલ છે। રાજકોટ રેન્જ આઈજી દ્વારા મોરબી ડિવિઝન કચેરીનું દ્વિવાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું, જેમાં મોરબીમાં શ્રમિકોની નોંધણી તેમજ મહિલાઓને લગતા ગંભીર ગુનાઓને અટકાવવા આગામી સમયમાં જરૂરી પગલાં લેવા માટે પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી। મોરબીમાં થોડા સમય અગાઉ એક કપલ બોક્સમાં વિધર્મી યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું। આવા ગુનાઓમાં આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા આદેશ કરાયા છે। સાથે જ તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે તાલીમનું આયોજન કરાશે, જેમાં જૂનિયર અધિકારી અને સામાન્ય પ્રજા સાથે કેવી રીતે વર્તન કરવું તે સંદર્ભે તાલીમ આપવામાં આવશે। મોરબી ખાતે નાયબ પોલીસ અધિક્ષક કચેરીનો જે દ્વિવાર્ષિક ઇન્સ્પેક્શન થતો હોય છે એ ઇન્સ્પેક્શન અનુસંધાન આજે કચેરીની મુલાકાત લેવામાં આવેલી છે। આ તમામ મુલાકાત દરમિયાન અમારા તમામ જે મોરબી ડિવિઝનના જે અધિકારીઓ છે
એની સાથે મિટિંગ કરી છે અને પોલીસની કામગીરીમાં કેવી રીતે ગુનેગારો પર કંટ્રોલ કરી શકાય એ તમામ પ્રકારના મુદ્દા ઉપર આજે પોલીસ સ્ટેશન વાઇઝ વિગતવાર ચર્ચા કરેલી છે. જામનગરમાં 1મી મેના ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાશે. 1મી મેના થનારી આ ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે. પૂર્વ નિર્ધારિત કાર્યક્રમને કારણે મુખ્યમંત્રી 1મી મેના ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં જાહેર જનતા તથા મુલાકાતીઓને નહીં મળી શકે. જામનગરમાં 1મી મે ગુજરાત રાજ્યના 64મા સ્થાપના દિવસની ઉજવણી થશે. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પહેલા જ જામનગરના વિવિધ સરકારી ઇમારતો રોશનીથી ઝળહળી ઉઠી છે. જામનગર શહેર ભાજપ શહેરના લોકોને આ પ્રસંગે ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે. ગુજરાત ગૌરવ દિવસના મુખ્યમંત્રી અને રાજ્યપાલ ઉપરાંત મંત્રીમંડળના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે. તો ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી, રાજ્યકક્ષાની ઉજવણી જામનગર મહાનગર ખાતે છે. માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય રાજ્યપાલશ્રી અને મંત્રીમંડળના મોટાભાગના સભ્યો અહીંયા આગળ ઉપસ્થિત રહી અને ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે ત્યારે જામનગરમાં પણ ખૂબ ઉત્સાહનો માહોલ છે. લોકોમાં આ કાર્યક્રમને જોવા માટેની પણ એટલી તાલ આવેલી છે. તંત્ર દ્વારા અલગ અલગ 4 પ્રકારના કાર્યક્રમો 1 તારીખના રોજ યોજવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ રેવન્યુ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો. એએમસી માલિકીના રહેણાંકમાં રહેતા લોકો તમામ બાકી ટેક્સ ભરી ઓક્યુપાઈડ તરીકે નામ નોંધાવી શકશે. આ બિલથી માલિકી તરીકે નહીં પરંતુ ઓક્યુપાઈડ તરીકે નામ નોંધાવી શકશે. આ બિલનો તેઓ સરકારી અને અર્ધ સરકારી કચેરીમાં બેંકમાં લોન માટે તથા સ્કૂલો અને કોલેજોમાં એડમિશન માટે પુરાવા તરીકે ઉપયોગ કરી શકશે. બિલને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મળતા તમામ ટેક્સ ભર્યા બાદ એએમસી ઓક્યુપાઈડ તરીકે નામ ચઢાવી આપશે. આનાથી એએમસીની 1 લાખ પ્લેટો ચોખ્ખી થશે તથા એએમસીને 10 કરોડ જેટલી માતબર રકમની આવક થશે. આ નિર્ણયથી નબળા અને મધ્યમ વર્ગના 1 લાખ પરિવારના 4 લાખ લોકોને રહેઠાણના પુરાવા ઉભા કરવા માટે મોટો સામાજિક લાભ ઉભો થશે. ઓક્યુપાયર તરીકે ફક્ત માલિક તરીકે નહીં, તેવું જો પૂરેપૂરો ટેક્સ ભરી દે, બધા પુરાવા આપે અને જે એલોટમેન્ટનો લોકિંગ પીરિયડ હોય પતી ગયો હશે તો ચોક્કસપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ટેક્સ બિલમાં એ નામ ઓક્યુપાયર તરીકે ચડાવી આપશે. અમદાવાદમાં આનંદ નિકેતન સ્કૂલમાં એન્યુઅલ ફંક્શનની ઉજવણી કરાઈ. આ ફંક્શનની થીમ આ વર્ષે આકર્ષણનું કેન્દ્ર બની હતી. ફંક્શનની થીમ ગ્રીક અને ભારતીય સંસ્કૃતિ પર આધારિત હતી. ઇન્ડિયન હિસ્ટ્રીના ખ્યાતનામ એલેક્ઝાન્ડર અને ચાણક્ય જેવા મહાન વ્યક્તિની વેશભૂષા વિદ્યાર્થીઓએ ધારણ કરી હતી. આ ફંક્શનમાં ખાસ કરીને ગ્રીસ અને ભારતની સંસ્કૃતિને વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. થીમમાં નવીનતા હોવાથી વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે જે ફંક્શન થવા રહ્યું છે પેનોરમા, એમાં ગ્રીસ અને ભારતની સંસ્કૃતિ વિશેની વાત કરવામાં આવી છે. એ ટાઈમે બંને એક મોટી સંસ્કૃતિઓ હતી અને એ સંસ્કૃતિઓમાં કઈ કઈ સમાનતાઓ હતી એના વિશેની વાત બધાને જણાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે ઇતિહાસનો એક પાર્ટ છોકરાઓ પરફોર્મન્સથી આપણને બતાવવાનો પ્રયત્ન કરે છે. એક પૂરી કહાની લિખતે ડ્રામા લિખતે સો પૂરા એક ડ્રામા હોતા હૈ ઓર ઇસ સાલ હમને ટ્રેજર ટ્રોવ ધ લેગસી ઓફ ઇન્ડો એન્ડ ગ્રીક લેગસી પે કિયા હૈ. અભી ગ્રીસ ઓર ઇન્ડિયા મેં બહુ સેમ ચીજે હૈ જો હમ યાદ કી હમને કે યે ભી હૈ વહાં ભી હૈ યહાં ભી હૈ એસે લિખા હૈ ઓર હમે મુજે લગા કે હમને હમારી હિસ્ટ્રી બહુ બહુ સ્ટ્રોંગ હૈ. સમાચારોમાં સમય થયો છે એક બ્રેક માટે. રોકાઈશું એક બ્રેક માટે.